સાયર રોડની રંગોલી ચોકડી પાસેના વેલંચા ગામની સીમમાં સુમોલ ડેરીના દૂધના ટેન્કરની અડફેટે આવેલા સુરત જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ગલુડી ખાતે ફરજ બજાવતા દીપક આહીરનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઓલપાડ તાલુકાના જીણોદ ગામના વતની અને હાલમાં અશ્વિની કુમાર રોડની શિવાંજલી સોસાયટીમાં રહેતા દીપકભાઈ નગીનભાઈ આહીર નામના પોલીસકર્મી સુરત જિલ્લા પોલીસના ગલુડી ખાતે આવેલા હેડક્વાર્ટરમાં એમટી સેક્શનના ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. તેઓ પોતાની બાઇક લઈને સાયણ રોડના વેલંજા ગામની સીમમાંથી પસાર થતા હતા. તે વખતે પૂર ઝડપે હંકારી આવતા સુમોલ ડેરીના દૂધના ટેન્કરના ચાલકે તેની અડફેટે બાઇકને લેતા પોલીસકર્મી દીપકભાઈના શરીર પર ટેન્કરના ટાયરો ચડી વળતા તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માત બાદ ટેન્કરનો ચાલક ટેન્કર મૂકી નાસી છૂટ્યો હતો. પોલીસકર્મી દીપકભાઈ આહીરનું મોત નિપજવાના સમાચારથી તેમના પરિવારજન અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે.